નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉત્સાહથી થઈ રહ્યું છે સ્વાગત. પાટણ તાલુકાના અનાવાડા ગામ ખાતે યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ, તો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો કરાયા એનાયત. બાવીસ ડિસેમ્બરને ગણિત દિવસ તરીકે આવે છે ઉજવવામાં. આદર્શ વિદ્યાલય પાટણના વિદ્યાર્થીઓ સમક્ષ પઝલ અને કોયડા વિશે આવી સમજ આપવામાં, તો પુનાવા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે રામાનુજનના જીવન પરની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ આવી બતાવવામાં. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહથી સ્વાગત થઈ રહ્યું છે. ગામેગામ લોકો કાર્યક્રમમાં જોડાઈને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી મેળવવા સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સ્થળ ઉપર કેટલાક લાભો મેળવી રહ્યા છે. પાટણ તાલુકાના અનાવાડા ગામ ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ અને પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે સંકલ્પ યાત્રા રથ સહિત પધારેલા મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી આપીને સરકાર સામે ચાલીને યાત્રાના રથના માધ્યમથી લોકોના ઘર આંગણે આવી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ તેનો લાભ લેવા અને કોઈપણ વ્યક્તિ યોજનાકીય લાભોથી વંચિત ન રહી જાય તે માટે અન્યને પણ જાણકારી પહોંચાડી લાભ અપાવવા તેમજ ગ્રામજનોને આના માટે વિશેષ અનુરોધ કર્યો હતો. તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે સરકાર દ્વારા છેવાડાના વર્ગ સુધી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવા યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે જાગૃત બનીને યોજનાઓના લાભ મેળવવા અપીલ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર કે મકવાણા અને આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ સહિત આરોગ્યની યોજનાઓ તેમજ બેંકમાં ખાતું ખોલાવીને મળતી અનેક યોજનાઓના લાભ મેળવવા અનુરોધ કર્યો હતો અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તેના લાભ લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જન જન અને ઘર ઘર સુધી યોજનાઓની માહિતી અને લાભ પહોંચે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાછળનો સરકારનો આશય રહ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારી સૌ એ ભારતમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે શપથ લીધા હતા. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની હેઠળ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રાકૃતિક ખેતી, સખી મંડળ અને ICDS યોજનાના લાભાર્થીઓએ સફળતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા. સાથે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ આપવામાં આવી હતી. પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, પુરવઠા અને વિવિધ વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળે સ્ટોલો ઊભા કરાયા હતા. આજના કાર્યક્રમમાં આયુષ્યમાન ભારતના 109 કાર્ડ ગ્રામજનોને રૂબરૂ કાઢી આપવામાં આવ્યા હતા અને ગ્રામે આયુષ્યમાન કાર્ડ ક્ષેત્રે 100% સિદ્ધિ મેળવી હતી. નાયબ DDOએ અનાવાડા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓની જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે પાટણ તાલુકાના સંખારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું. ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને
કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશો આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું. પાટણ તાલુકાના સંખારી ગામ વિકસિત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ લલીબેન દેસાઈ, કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહનભાઈ પટેલ, પાટણ તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા યુવા ભાજપ મંત્રી પ્રવીણસિંહ રાઠોડ, અનુસૂચિત જાતિ નિયામક પીડી સરવૈયા, તાલુકા ખેતીવાડી અધિકારી વિસરણ અધિકારી કેપી શ્રીવાણી, નોડલ અધિકારી દિનેશભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈદુભાઈ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉડાન વિદ્યાલયમાં ભવ્ય ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે શહેરની ઉડાન વિદ્યાલયમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના દરેક બાળકને ભગવદ્ ગીતાજીનું મહત્ત્વ સમજાવી તેના શ્લોકોની હરીફાઈ પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ અને અર્જુનનો વેશ ધારણ કરી ભવ્ય રથયાત્રાનું સ્કૂલના સંકુલમાં નીકાળવામાં આવી હતી. તેમાં તમામ બાળકોએ પુષ્પવર્ષા કરી હરે કૃષ્ણ હરે રામની ધૂન ગાતા નજરે પડ્યા હતા. આ સાથે દરેક વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના ગ્રંથ ઉપર હાથ મૂકી સાચા નાગરિક બનવાની પ્રતિજ્ઞા લીધી હતી. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન તેમના વિરાટ રથમાં બિરાજમાન થઈને અર્જુનને જીવન જીવવાનો ઉપદેશ પણ આપ્યો હતો. આમ સમગ્ર સંકુલનું વાતાવરણ કૃષ્ણમય બની જવા પામ્યું હતું. ગુજરાત રાજ્યમાં જાણે ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન કોઈપણ પ્રકારના ડર વિના ખનીજ ચોરી કરી રહ્યા છે, ત્યારે વધુ એક ખનીજ ચોરીનો બનાવ ચાણસ્મા તાલુકાના પલાસર ગામે બનવા પામ્યો હતો, જેમાં ખનીજ ચોરી કરી રહેલા બે ટ્રેક્ટર ચાલકોને ગ્રામ લોકો દ્વારા ઝડપીને પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ઘટના સ્થળે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચીને દંડ ફટકાર્યો હતો. સ્થળ પરથી મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના પલાસર ગામે આવેલ નદીના પટમાંથી વહેલી સવારે ધીણોજ ગામના ટ્રેક્ટર ચાલકો કિશનકુમાર વિષ્ણુભાઈ વણઝારા, ટ્રેક્ટર નંબર GJ9B8542 તથા પ્રવીણકુમાર સરદારજી વણઝારા, ટ્રેક્ટર નંબર GJ24AA4896 વાળાઓ પોતાનો ટ્રેક્ટરો માટીથી ભરી રહ્યા હતા. તે દરમિયાન ગામ લોકોને જાણ થતાં ગામ લોકો દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચીને ટ્રેક્ટરો જપ્ત કરીને પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી હતી. તેમાં ઝડપાયેલ બંને ટ્રેક્ટરમાંથી 3-3 ટન જેટલી માટી ભરેલ હોય ₹80,000 દંડ સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો. બંને ટ્રેક્ટર ચાલકોને ઝડપ્યા હોવાની વાત પ્રસરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ધીણો તેમજ પલાસર ગામે આવેલ નદીમાંથી દિન પ્રતિદિન આજુબાજુના ગામોમાંથી ટ્રેક્ટર ચાલકો દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આવા ખનીજ ચોરો સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 22 ડિસેમ્બર 2023ના રોજ ગુજકોસ્ટ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન્સના સહયોગથી રાષ્ટ્રીય ગણિત દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં નિષ્ણાત ચર્ચા, ગણિતના કોયડા, ફિલ્મનું સ્ક્રીનિંગ, જર્ની ઓફ રામાનુજમ, ભવિષ્ય માટે ગણિત અને ગુજકોસ્ટ દ્વારા યોજાયેલ વિકસિત ભારત માટે ગણિત વિષય પર વિશેષ આઉટરીચિંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સાથે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગણિત દિન અને રામાનુજમની મહાન સિદ્ધિઓને યાદ કરવાનો અને આપણા રોજિંદા જીવનમાં ગણિતના મહત્ત્વ પર પ્રતિબિંબ કરવાનો પ્રસંગ છે. 3000થી વધુ પ્રમેયો સાબિત કરીને તેમણે વિશ્વના સૌથી મહાન ગણિત શાસ્ત્રીઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. યુવા પેઢીને આ ગણિત પ્રતિભાના જીવન અને તેમની સુવર્ણ સિદ્ધિઓથી પ્રેરિત કરવા માટે 2012થી દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિન તરીકે ઉજવવામાં આવે છે.
22 ડિસેમ્બરને ગણિત દિવસ તરીકે ઉજવાય છે. આ રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવાની તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહે 26 ફેબ્રુઆરી 2012 રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસ રામાનુજમના જન્મની 125મી વર્ષગાંઠના ઉદઘાટન સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી. ભારત માટે 22 ડિસેમ્બરનો દિવસ ખૂબ જ ગૌરવશાળી છે. રામાનુજમનું સંશોધન મુખ્યત્વે સંખ્યા, ગણિત, પૂર્ણાંકો, વિભાજન, મોડ્યુલર વિધેયો વગેરે પર હતા. 31 વર્ષના જીવનમાં રામાનુજને ગણિતને આપ્યું અને તેમના સૂચિતાર્થો શોધી કાઢ્યા અને એ બધું પચાવતા ગણિતજ્ઞોને 1 સદીથી વધુ સમય લાગવાનો સંભવ છે તેવું કોઓર્ડિનેટર વણવીરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વૈદિક ગણિતના તજજ્ઞ પ્રકાશભાઈ ચૌધરીએ પાયાની સંખ્યા, પૂરક સંખ્યા, એકાધિકેન, પૂર્વંગની મદદથી સરવાળો, બાદબાકી અને ગુણાકાર ઝડપથી કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન સાયન્સ કમ્યુનિકેટર દર્શનભાઈએ કર્યું હતું અને આભારવિધિ દિલીપભાઈએ કરી હતી. મહેસાણા સરકારી બીએડ કોલેજના પ્રિન્સિપાલ તેમજ તજજ્ઞ ડૉક્ટર સુરેશભાઈ પરમાર દ્વારા આદર્શ વિદ્યાલયના પાટણના ધોરણ 9 અને 10 280 વિદ્યાર્થીઓ સમક્ષ પઝલ અને કોયડા વિશે સમજ આપવામાં આવી હતી, જેવા કે જાદુઈ ચોરસ, બ્રહ્માનો ટાવર, પાલનો પિરામિડ, ચોરસમાં સમાયેલ ચોરસ, માઇન્ડ રીડર વગેરે જેવા કોયડા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ સ્થળે રામાનુજનના જીવન પરની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ બતાવવામાં આવી હતી, જેમાં ધોરણ 8ના 125 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રી કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ પાટણના 12 વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 17 વિદ્યાર્થીઓ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ગણિતજ્ઞ રામાનુજન દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં 200થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહી વૈદિક ગણિતનો લાભ લીધો હતો. તજજ્ઞ અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. પ્રથમ 3 ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબે 26 ફેબ્રુઆરી 2012 રોજ કરી હતી. ત્યારથી દરેક 22 ડિસેમ્બરે રામાનુજનના માનમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉનાબા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામાનુજન દિવસની ઉજવણીમાં કેવી મેમોરિયલ પાટણ ખાતે સૌપ્રથમ વૈદિક ગણિતનો સેમિનાર રાખવામાં આવ્યો, ત્યારબાદ એક વકૃત્વ સ્પર્ધામાં ઉજવવામાં આવી અને તે પછી નિબંધ લેખનની સ્પર્ધા રાખવામાં આવેલી છે. તેવી રીતે આવતીકાલે 23 ડિસેમ્બરના રોજ જીવન કવન, ડૉક્ટર રામાનુજન વિશે જીવન કવનની ડોક્યુમેન્ટરી ફિલ્મ એ બતાવવામાં આવશે અને 26મી તારીખના રોજ એમના રામાનુજનને લગતા કોયડા અને પઝલ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી અને આ દિવસની ઉજવણી કરી અને મુનાબા લોકવિજ્ઞાન કેન્દ્ર એને સાર્થક કરશે એવી હું આશા રાખું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉત્સાહથી થઈ રહ્યું છે સ્વાગત. પાટણ તાલુકાના અનાવાડા ગામ ખાતે યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ, તો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો કરાયા એનાયત. બાવીસ ડિસેમ્બરને ગણિત દિવસ તરીકે આવે છે ઉજવવામાં. આદર્શ વિદ્યાલય પાટણના વિદ્યાર્થીઓ સમક્ષ પઝલ અને કોયડા વિશે આવી સમજ આપવામાં, તો પુનાવા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે રામાનુજનના જીવન પરની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ આવી બતાવવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.